सुप्रभात अन्नदाता कार्यक्रम में आप सौ खेडूत मित्रों स्वागत छे। मित्रों अपना प्राचीन कृषि व्यवसायों ने वधु फलदायी बनावाना आशय साथे ज कार्यक्रम की शुरुआत करिए। ખેડૂત મિત્રો, હવે ગણતરીના મહિનામાં ફળોના રાજા એવા કેરીનો પાકનો સમય થઈ ગયો છે ત્યારે ચોમાસા બાદ આંબાવાડી ખાતર ખેડ અને રોગ નિયંત્રણ કરવાથી કેરીનો સારો પાક મેળવી શકાય છે। ખાસ કરીને આંતરખેડ કરાતા જમીનમાં ભેજનું પ્રમાણ એ વધે છે જેના પરિણામે આંબામાં વહેલો મોર આવે છે। તો સાથે આંબાના થડની આસપાસ ગેરુ અને ચૂનો લગાવવામાં આવે તો રોગ જીવાત પર નિયંત્રણ લાવી શકાય છે। આંબાવાલીમાં વાદાનો રોગ દેખાય તો તેનું પણ નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે। આંબાવાડીમાં સીઓસીનો છંટકાવ અથવા તો બોડો મિશ્રણના છંટકાવથી રોગ નિયંત્રણ મેળવી શકાય છે। મારું નામ કમલેશ પટેલ, વૈજ્ઞાનિક પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંબેઠી, જિલ્લો વલસાડ। મિત્રો, હમણાં ચોમાસું પૂરું થવામાં છે અને ખાસ કરીને વલસાડ જિલ્લામાં આંબાનો પાક મુખ્ય છે, તો આંબાવાડીયામાં જે કાળજી લેવાની જરૂર છે એનો શરૂઆત હવે કરવી જોઈએ। એમાં ખાસ કરીને હું તમને આજે એ વાત કરીશ કે અત્યારે વરસાદ પૂરો થયા પછી કેરીની સિઝન આવે ત્યાં સુધીમાં શરૂઆતમાં શું કાળજી લેવી તેના વિશે આપણે જોઈશું। તો ખાસ કરીને આપણે વરસાદ પૂરો થઈ જાય પછી પહેલાં તો એક કામ કરવું પડે કે જે આ તમને દેખાય છે ને કચરું, આંબાવાડિયામાં બે આંબાની વચ્ચે નિંદામણ ઘણું નીકળી જતું હોય છે, તો એને સાફ કરવા માટે તમે પાવર ટિલર અથવા રોટોવેટરથી ખેડ કરવી જોઈએ। ખેડ કરવાથી, આંતરખેડ થવાથી એક મોટો ફાયદો એ થાય છે કે જમીનનો ભેજ છૂટવાથી મોર આવવાની પ્રક્રિયા ઝડપી બને છે। બીજું એક વાત કરું તો જે થડ છે આંબાના, એ થડની આસપાસ, થડની ફરતે ઘેરું અને ચૂનો એ લગાવી દેવામાં આવે તો ઘણા રોગ જીવાતનું પણ નિયંત્રણ થઈ જાય છે અને વાડીની સ્વચ્છતા જળવાઈ રહેશે। સ્વચ્છ વાડી હશે તો આપણું ઉત્પાદન પણ સારું થશે, એટલે વાડીની સ્વચ્છતા અત્યારે કરવી ખૂબ જરૂરી છે। સ્વચ્છતાની એક આગળ બીજી વાત કરું તો તમે આંબાના ઝાડનું ખાસ નિરીક્ષણ કરવું જોઈએ આપણે, અને એમાં જે જે રોગીષ્ટ ડાળીઓ હોય એ રોગીષ્ટ ડાળીઓને કાપી નાખવી જોઈએ, તો એમાંથી જે રોગ આગળ વધતો હોય તે પણ અટકી જાય। બીજું કે ઘણીવાર ઝાડ ઉપર વાંદાનો પણ પ્રોબ્લેમ હોય છે, તો એ વાંદાનું નિયંત્રણ ડાયરેક્ટ આપણે એને મિકેનિકલ કંટ્રોલ, મતલબ કે કાપીને જ દૂર કરી દેવા જોઈએ, એના માટે કોઈ દવાની જરૂર રહેતી નથી। તો વાડીમાં ફરીને જ્યાં જ્યાં વાંદાનો પ્રોબ્લેમ હોય તો એનો નાશ કરવો જોઈએ। હવે બીજી એક વાત અગત્યની કે ખેડૂતો સિઝન દરમિયાન અવારનવાર ઘણી દવાઓ છાંટતા હોય છે અને એ દવાઓનો ઉપયોગ એટલો બધો વધી ગયો છે કે ઘણીવાર એનો ખર્ચો જે છે એના આર્થિક રીતે જોઈએ તો એ ખર્ચા પ્રમાણે ઉત્પાદન નહીં મળવાથી કેરીમાં ઉત્પાદનમાં નુકસાન જતું હોય છે। હવે મિત્રો, અત્યારે હાલ, મતલબ કે આ સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાની અંદર વરસાદ પૂરો થયા પછી જો આંબાની છંટકાવની જરૂરિયાત તમને લાગતી હોય તો પહેલો છંટકાવ કોપર ઓક્સિક્લોરાઇડ COC, એટલે કે 10 લીટરમાં 30 ગ્રામ, મતલબ 100 લીટરે 300 ગ્રામ જેટલું કોપર ઓક્સિક્લોરાઇડ લઈને તમે એનો છંટકાવ કરી શકો છો। સાથે બીજું એક અગત્યનું છે કે કોપર ઓક્સિક્લોરાઇડ જો મોંઘું પડતું હોય તો તમે બોર્ડો મિશ્રણના રૂપે પણ એનો છંટકાવ કરી શકો છો। બોર્ડો મિશ્રણમાં કોપર સલ્ફેટ અને ચૂનો એ બંનેનું મિશ્રણ કરવાનું હોય છે। 200 લીટર પાણી હોય તો 200 લીટર પાણીમાં 1600 ગ્રામ કોપર સલ્ફેટ અને 1600 ગ્રામ ચૂનો બંને મિક્સ કરીને અને પછી એનો છંટકાવ કરીએ તો ખૂબ સરસ રિઝલ્ટ મળે છે। આ બોર્ડો મિશ્રણનો છંટકાવ કરવાથી તમામ રોગ જીવાતનું શરૂઆતમાં નિયંત્રણ થઈ જાય છે। એકવાર જો આ છંટકાવ કરેલો હોય તો તમારે સિઝન દરમિયાન કોઈ રોગનો ઉપદ્રવ નહીં થતો અને સાથે બીજી પાછળથી દવાઓ છંટકાવની પણ જરૂરિયાત ઘટી જાય છે। એટલે મિત્રો, આ એક કાળજી ખૂબ જરૂરી છે। અને બીજું કે જો તમે અત્યારે પ્રુનિંગ કરતા હોય, ઘણા ખેડૂત મિત્રો ભાદરવા મહિનામાં પ્રુનિંગ કટિંગ કરવાનું પસંદ કરતા હોય છે, તો એવા તબક્કે જો પ્રુનિંગ કરશો તો કોઈ વખતે તમને સ્ટેમ બોરર, એટલે કે મેળ, થળમાં મેળનું જીવાત જોવા મળશે, તો એ મેળની જીવાતના નિયંત્રણ માટે તમે એને જે તાર હોય, ક્લચ વાયર કે હો, તો એનાથી કાઢીને તમે મેળને મારી શકો છો અથવા અંદર દવાની પિચકારી મારવાથી, ડાયક્લોરોસ દવા ની પિચકારી મારવાથી પણ તમે એનું નિયંત્રણ કરશો। સાથે જે કટિંગ કરેલું હોય કોઈએ
તો એ કટિંગ વાળી જગ્યા પર જ્યાં કટ મૂકેલા હોય એ કટ ઉપર તમારે આ કોપર ઓક્સીક્લોરાઇડનું દ્રાવણ અથવા તો પેસ્ટ, બોર્ડો મિશ્રણની જે બોર્ડો પેસ્ટ બનાવવાની આવે એ પેસ્ટ તમે ચોપડી શકો છો અથવા તમે એનો છંટકાવ પણ કરી શકો છો. જો આટલી કાળજી લેશો મિત્રો તો તમારે હવે પછીનો જે તબક્કો છે એમાં રોગજીવાતનું પ્રમાણ ઘણું ઘટી જશે. મિત્રો અહીં સમય થયો છે એક નાનકડા વિરામનો. જોઈએ વિરામ બાદ શું છે આપના માટે ખાસ. વિરામ બાદ અન્નદાતામાં આપનું સ્વાગત છે. હવે આગળ વધીએ અને જોઈએ કાર્યક્રમનો આગળનો ભાગ. વર્તમાન સમયમાં ખેડૂત મિત્રો દેશ અને વિદેશ એમ તમામ સ્થાનોએ સેન્દ્રીય ખેતી અને તેના ફાયદા અને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નો હાથ ધરાયા છે. આપણા દેશમાં વર્ષોથી સેન્દ્રીય ખાતરથી ખેતી કરવામાં આવી રહી છે ત્યારે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા તેમાં દિવસે ને દિવસે અનેક સંશોધન કરવામાં આવે છે. ત્યારે ચાલો આપણે જાણીએ નેડેપ પદ્ધતિથી તૈયાર થતા કમ્પોઝ ખાતર વિશે. મારું નામ ડોક્ટર અશોક શાહ છે, વલસાડમાં રહું છું. પ્રસાદ બાયોટેક નામની એગ્રીકલ્ચર ઇનપુટ્સ, કુદરતી ઇનપુટ્સ બનાવતી ફેક્ટરી ચલાવું છું. 1991થી કુદરતી ખેતી ઉપર સંશોધન શરૂ કરેલું અને 1994થી કુદરતી ખેતી કરું છું. મારી આંબાવાડીમાં હજુ સુધી હું એક પણ વાર નિષ્ફળ ગયો નથી કુદરતી ખેતી કરતા. કુદરતી ખેતી એટલા માટે જરૂરી છે કે આપણા દેશમાં દેશદાસના અભાવને લીધે ઘણા બધા જંતુનાશક દવાઓ જે દુનિયાભરમાં પ્રતિબંધિત હતા છતાં આપણા દેશમાં આવી ગયા અને આપણને ન પૂરાય એવું નુકસાન થયું છે. હવે એ તરફ ધ્યાન આપીને જેટલા પ્રતિબંધિત કેમિકલ છે એને બને એટલું જલ્દી બંધ કરવાની જરૂર છે. આ ઉપરાંત એક સામાન્ય નિયમ બનાવી દેવાનો કે જે દેશમાં કોઈ કેમિકલ શોધાયું હોય એ દેશમાં જો એલાઉડ ના હોય તો આપણા દેશમાં પણ એ કેમિકલને આ પરમિશન રજા આપવી જોઈએ નહીં. આપણા દેશના ખેડૂતોને બીજી પણ વિનંતી કરવાની છે કે આપણા ખેડૂતોએ જમીનના જે નાના નાના ટુકડા કરી દીધા છે એ બધા ખેડૂતો, કુટુંબના બધા સભ્યો ભેગા થઈને એક મોટું ખેતર પાછું બનાવી દે, સાથે મળીને કામકાજ કરે અને જે કંઈ ઉત્પાદન આવે તે સરખા ભાગે વહેંચી દે. મને લાગે છે આવું કરશે તો પણ ખેતીવાડીનું ઉત્પાદન બીજું 20% વધી જશે અને ખર્ચમાં લગભગ 30% જેટલો ઘટાડો આવશે. આ એક ખૂબ જ અગત્યનું છે. આ ઉપરાંત એગ્રોફોરેસ્ટ્રી જે અમે 1994થી કહીએ છીએ અને બીજા 10 વર્ષ પછી તો દુનિયામાં આયુર્વેદિક વનસ્પતિની એટલી બધી જરૂર પડવાની છે કે જેનો કોઈ હિસાબ નથી. જો આપણા ખેડૂતો અત્યારથી એગ્રોફોરેસ્ટ્રી તરફ ધ્યાન આપશે, અમારા જેવાનો ઉપયોગ કરશે તો મને લાગે છે કે આવનાર વર્ષોમાં એમના મુખ્ય પાકમાં ઉત્પાદન ઓછું આવે કે ના આવે તો પણ એમને એમની રોજના ખર્ચા કરવાની કે પૈસા કમાવાની ચિંતા નહીં રહે. એટલે એગ્રોફોરેસ્ટ્રી તરફ પણ ધ્યાન આપવાની જરૂર છે. આપણા દેશમાં અસંખ્ય પ્રકારના ફરફરાદી થાય છે એટલે ઘેટા વૃત્તિ ન રાખતા લગભગ 49 પ્રકારના શાકભાજી, 48 પ્રકારના ફરફરાદી થાય છે. ઘેટા વૃત્તિ ન રાખતા અનુકૂળતા પ્રમાણે, સિઝન પ્રમાણે ઉત્પાદન લેશે અને યોગ્ય માવજત કરશે તો ઘણો ફાયદો થશે. આપણા દેશના વૈજ્ઞાનિકોનો જ ઉપયોગ કરો. આપણા દેશના વૈજ્ઞાનિકોની સહજ બુદ્ધિ ખૂબ જ છે. ગામડાના ગરડા ખેડૂતોની પણ સહજ વૃત્તિ સરસ છે. આનું જો ઉત્પાદન કરીશું અને ભારતના પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં જે ખેતીવાડી વિશેની માહિતી આપી છે એનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ઘણો ફાયદો થાય. દાખલા તરીકે આપણા પુરાના સાહિત્યમાં લખ્યું છે કે અડ્યો તો મર્યો, છૂટો પડ્યો તો ફળ્યો. આ એક સરસ વાક્યનો જો અર્થ કાઢીએ તો આંબા જેવી વાડીમાં પ્રુનિંગ કરવાનું આ વાક્ય જ શીખવાડ્યું છે. અડ્યો તો ખૂબ વખત અડી રહે, તમે પ્રુનિંગ કરો એટલે છૂટા પડી જાય. તો આ રીતે તમે જૂના વાક્યનો, જૂના ધાર્મિક વાક્યનો જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એનો ઇન્ટરપ્રિટેશન કરશો કે એનો અર્થ નીકાળશો તો પણ ઘણા છેલ્લામાં છેલ્લા વૈજ્ઞાનિક સંશોધનો આપણા પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં અને આપણા પ્રાચીન ખેતીવાડી સાહિત્યમાં સચવાયેલા છે. અને જે લોકોને કુદરતી ખેતી કોઈ પણ પ્રકારની હોય ધ્યાન આપે. બીજું, આપણી ધાર્મિક પૂજા જે થાય છે, ધારો કે આપણે ગણપતિને વિઘ્નહર્તા કહીએ છીએ, શા માટે? તો એમના લાલ જાસૂદનો ઉપયોગ જો નિયમિત કરવામાં આવે 10-15 દિવસ તો આપણું હેમોગ્લોબિન 100% રહે છે. કોઈ દવાની જરૂર નથી પડતી. દૂરવાનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો આપણે કદાચ માંદા જ નહીં પડે. માંદગીનો ખર્ચ, દવાનો ખર્ચ લગભગ 70-90% ઘટી જાય અને મોટી માંદગી આવવાની શક્યતા લગભગ 90-100% ઘટી જાય.
આજે ધર્મ ને વિજ્ઞાન છે એ તરફ પણ ધ્યાન આપવાની જરૂર છે. ધર્મ ને વિજ્ઞાનની દ્રષ્ટિએ જોતા થઈશું. આપણા વાક્યોને કુદરતી ખેતીને ઇન્ટરપ્રિટેશન કેટલે કરીશું એનો અર્થ કાઢીશું. મને લાગે છે કે ભારતનો ખેડૂત ને સુખ શોધતું આવશે, પૈસા શોધતા આવશે, જમીન કદી વેચવી નહીં એવી મારી નમ્ર વિનંતી છે અને ભારપૂર્વક. મિત્રો અહીં લઈશું વધુ એક વિરામ અને વિરામ બાદ પણ છે તમારા માટે કંઈક ખાસ, તે જોવા માટે બન્યા રહો અમારી સાથે. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે અને હવે જોઈશું કાર્યક્રમમાં આગળ શું છે આપના માટે ખાસ. ખેડૂત મિત્રો, પશુપાલન અને ખેતીના કામકાજમાં આજે મહિલાઓ પણ પુરુષ સમોડી બની છે. મહિલાઓ પણ આ વ્યવસાયમાં પુરુષોના સમાંતર કામ કરે તે હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આત્મા પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો છે. આત્મા પ્રોજેક્ટ અંતર્ગત મહિલા ખેડૂત રસ જૂથોએ તૈયાર કરવામાં આવ્યા છે. 11-15 બહેનોના આ જૂથો દ્વારા જુદા જુદા પાકની તાલીમ લઈ જુદા જુદા સફળ ખેડૂતોને ત્યાં પ્રવાસ કરી ખેતીમાં નવતર પ્રયોગ કરવામાં આવે છે. સફળ મહિલા ખેડૂતોની આત્મા પ્રોજેક્ટ દ્વારા સાફલ્ય ગાથાનું પણ પ્રદર્શન કરવામાં આવે છે. કૃષિ ક્ષેત્રે મહિલાઓને કઈ રીતે સશક્ત કરી શકાય એની જાણકારી આપવા માટે આપણે આજનો કાર્યક્રમ રાખેલ છે. તો આપ સૌ જાણો જ છો કે આત્મા પ્રોજેક્ટ ચાલે છે એમાં 60% કરતાં વધારે જે ખેડૂત રસ જૂથોના સભ્ય જે છે એ મહિલાઓ છે. હું લગભગ ભૂલતો ન હતો, 60 નહીં પણ 70% જેવી બહેનો હશે, બરાબર ને કેવલ? તો અને એમાંય આપણા જિલ્લામાં પશુપાલન નો વ્યવસાય જે છે એ ઘણો ઉત્તમ છે અને પ્રગતિશીલ છે. તો આપણી જે ખેડૂત મહિલાઓ જે છે એ પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલી છે અને દર વર્ષે જે એવોર્ડ આપીએ છીએ ને કે બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ, તો પશુપાલનમાં વધુ જાય છે એવોર્ડ અને મહિલાઓને જાય છે એવોર્ડ્સ. તો એમાં આપણે એક આ સાફલ્ય ગાથા પણ બનાવેલી છે, વલસાડ જિલ્લાના ખેડૂતોની સાફલ્ય ગાથા. આવી બુકો આપણે બનાવી અને દરેક આપણા જૂથ જે છે 1200 જેટલા જૂથ છે આપણા ખેડૂત રસ જૂથો, તો દરેક જૂથને એક એક બુક મળી રહે એટલા માટે વલસાડ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોની એક સાફલ્ય ગાથા, સફળ ખેતીની વાતો. તો એ આપણામાંથી તમારામાંથી જ બધી બહેનો છે અને ખેતીને સફળ કઈ રીતે બનાવી શકાય એની એણે પોતે જે કરેલી છે, અનુભવેલી અને પોતાના વ્યવસાયમાં અમલમાં મૂકેલી જે વાતો જે છે, જે પદ્ધતિઓ જે છે અને જે યોજનાઓનો લાભ લીધો છે, એ યોજનાઓ અને એ પદ્ધતિઓનું વર્ણન કરી અને એમણે કઈ રીતે પ્રગતિના સોપાનો સર કર્યા છે એની ફોટા સાથેની આ બુક છે એ તમને બધાને આપી છે. તો વાંચો અને તમને જે લાગુ પડતું હોય વ્યવસાય એ પ્રમાણે એની ખેતી કરીએ આપણે અને આપણા ખેતી અને પશુપાલન કરીએ. તો આ એક મહત્વની વાત આપણે આજે આ એક હતી. બીજું કે આપણે ખેતી સાથે જોડાયેલા છે અને ખેડૂત રસ જૂથો બનાવેલા છે આપણે. તો ખેડૂત રસ જૂથો જે છે એ ખેડૂત રસ જૂથો હું કામ બનાવીએ છીએ કે જે જૂથ જે છે જે ખેતીમાં જે વિષય ઉપર રસ ધરાવે છે, દાખલા તરીકે અમુક વિસ્તારમાં શાકભાજીની ખેતી થતી હોય તો શાકભાજીની ખેતી કરતા ખેડૂતોનું જૂથ બને, ડાંગરની ખેતી કરતા ખેડૂતોનું જૂથ બને, પશુપાલનની ખેતી કરતા ખેડૂતોનું જૂથ બને અને એ જૂથ સાથે રહી અને તાલીમો મેળવે અને પ્રવાસો કરે તો વધુ ને વધુ એના વ્યવસાય વિશે જાણકારી મળે અને એ જાણકારી લઈ ત્યારબાદ પ્રવાસમાંથી તાદશ નજરે જોયેલી વસ્તુનો દિલો દિમાગ માને તો પોતે અમલમાં મૂકે અને અમલમાં મૂકી અને પોતાના વ્યવસાયમાં એ પ્રગતિ કરે અને સફળ થાય, આવક આપણે ખેડૂતની આવક વધે, વાર્ષિક આવક વધે અને ખર્ચ ઘટે એ માટેની જે કાંઈ તરકીબો જે છે એ તરકીબોનું અપનાવી અને ખેડૂતો પ્રગતિ કરે એ હેતુથી આ ખેડૂત રસ જૂથો બનાવેલા છે. આપણા જિલ્લામાં મેં કીધું એમ 1200 કરતાં વધારે, 1200 કરતાં વધારે સક્રિય ખેડૂત રસ જૂથો છે અને દરેક જૂથની અંદર કેટલા સભ્યો ઓછા હોય છે ઓછામાં ઓછા? હાલો, ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય એક જૂથમાં? બોલો બેન, તમે બધા જૂથમાંથી આવો ને,
એક જૂથમાં કેટલા સભ્ય હોય? ઓછામાં ઓછા કેટલા? હે, 15 તો બધા જ, બધા વધુમાં વધુ 15 અને ઓછામાં ઓછા 11. આ રીતે આપણે જૂથ બનાવીએ અને એ જૂથ તાલીમો લે છે અને પ્રવાસો કરે છે. મુખ્ય કામ છે આત્મા પ્રોજેક્ટનું તાલીમ અને પ્રવાસ. પહેલાં તાલીમ લઈએ એટલે જાણકારી મળે, અને જે જાણકારી મળી છે એ વિષય વસ્તુની પ્રવાસ કરીને જ્યાં થતું હોય, જ્યાં અમલ થતો હોય ત્યાં જઈને જોઈએ, અને એ ખેડૂત પશુપાલકને પૂછીએ. અને આપણને એવું લાગે કે આ લોકો એટલું આસાનીથી કરી શકે છે તો આ તો હું એ કરી શકું, એવું ખેડૂતને લાગે અને અમલમાં મૂકે. તો આજે આપણે અહીંયા ખાસ કરીને કિસાન ગોષ્ઠી માટે ભેગા થયા છીએ, અને તમારી જેવી જ 22 બહેનો અત્યારે હૈદરાબાદ ખાતે ડાંગર પાકની ખેતી કેમ કરવી એની 4 દિવસની તાલીમ લઈ રહી છે. ગઈકાલથી ચાલુ થઈ એમની તાલીમ, આજે 2જો દિવસ છે અને હજી 2 દિવસ તાલીમ લેશે. તો તમારામાંથી જે બહેનોને આવી રીતે વિષય વસ્તુની તાલીમ લેવી હોય તો તમારા જૂથના લીડર અને આપણા આત્માના એટીએમ બીટીએમ જે છે, એટીએમ જે છે ને, ઓળખો છો ને એટીએમ બધાને, એ એટીએમને જાણ કરો કે મારે ભાઈ આ પશુપાલન વિશે સારી તાલીમ લેવી છે, કે મારે ટામેટાની ખેતી વિશે સારી તાલીમ લેવી છે, કે ડાંગર પાક વિશે સારી તાલીમ લેવી છે. તો આપણે 2 કે 3 વર્ષ સતત રહ્યા હોય ને આત્મામાં અને સક્રિય રીતે ભાગ લીધો હોય અને દરેક જગ્યાએ સારી જાણકારી લેતા હોય, ટૂંકમાં જે હેતુ આત્માનો જે છે એ હેતુ બર આવે એ રીતે અમારા કાર્યક્રમમાં ભાગ લેતા હોય અને પોતાના જીવનમાં પોતાના વ્યવસાયમાં અમલમાં મૂકતા હોય એવા ખેડૂતોને મોકલીએ છીએ. નહીં કે આપણે પહેલાં આજે નોંધણી કરી અને કે સાહેબ મને હૈદરાબાદ મોકલી દો, એમ નથી મોકલતા. આપણે 2-3 વર્ષ જોઈએ છીએ કે આ ખાલી લાભ લેવા ખાતર આપણા આત્મામાં જોડાયા છે કે ખરેખર એના ખેતીમાં અમલ કરવા માટે જોડાયા છે. તો આજે જે બહેનો ગઈ છે એવી જ રીતે 22 ખેડૂતો ભાઈઓ ઉત્તરાખંડ જે ધર્મભૂમિ જે કહેવાય છે ને, આ બધા આપણે જે 4 ધામની યાત્રા કરવા જઈએ છીએ એ ઉત્તરાખંડ, ઉત્તરાખંડમાં પંતનગર ખાતે શાકભાજી પાકની તાલીમ લઈ રહ્યા છે 22 ખેડૂત ભાઈઓ, અને 22 ખેડૂત બહેનો ડાંગર પાકની તાલીમ લઈ રહ્યા છે. આ આપણું આત્મા પ્રોજેક્ટનું મુખ્ય કામ છે. આ આજે યોગાનુયોગ છે કે તમે અહીં આવ્યા છો અને આપણા ખેડૂતો બહારના રાજ્યમાં તાલીમ લઈ રહ્યા છે. તો આ તમને જાણકારી પણ આ રીતે મળે અને તમને એમ થાય કે આમાં આપણે તાલીમ લેવી હોય તો આ એક બેસ્ટ માધ્યમ છે. તો આનો તમે અમારા પ્રોગ્રામ બધા કાર્યક્રમમાં સરકારી જે યોજના જે છે સરકારશ્રીની યોજનામાં લાભ લઈ, જાણકારી લઈ અને પોતે ખેતીમાં રસ લેતા થાવ. જો તમે રસ લેતા થાવ તો વધુ સારી ખેતી કેમ થઈ શકે એના માટે આગળના બધા પગથિયા તૈયાર જ છે. તમારે ફક્ત સાથ અને એક વાર તૈયારી કરવાની છે. અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગત જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો. અન્નદાતા, News 18 ગુજરાતી, A/101, Commerce House 5, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 380051. તો આજની કૃષિ જ્ઞાનની સફરને અહીં જ સમાપ્ત કરીશું. આવતીકાલે ફરી મુલાકાત કરીશું કૃષિની નવી જાણકારીઓ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.